કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે સ્વાધ્યાય 4.3 નો ચોથો દાખલો હવે જોઈએ. આ દાખલામાં શું માહિતી આપેલી છે કે એક અંતર કાપવાનું છે અને એના માટેનું ભાડું આપ્યું છે. કુલ y કુલ x કિલોમીટર અંતર કાપવાનું છે, બરાબર. અને એમાં ભાડું કઈ રીતના આપ્યું છે? પ્રથમ 1 કિલોમીટર માટેનું ભાડું આપ્યું છે 5 રૂપિયા, બરાબર. પ્રથમ કિલોમીટરના 8 રૂપિયા, ત્યારબાદ બાકીના જેટલા રહે એના કેટલા 5-5 રૂપિયા, આ પ્રમાણે આપણને ભાડું આપ્યું છે. કુલ અંતર કેટલું? તો કે x કિલોમીટર, અને કુલ ભાડું પણ y રૂપિયા આપી દીધેલું છે. જોવો તો હવે ધારો કે કુલ તમારે 3 કિલોમીટર જવાનું હોય તો ભાડું આ પ્રમાણે ગણીએ તો કેટલું થાય? તો પહેલા કિલોમીટરના 8 રૂપિયા એટલે 8 રૂપિયા, બાકીના કિલોમીટરના 5-5 રૂપિયા. તમારે જો 3 કિલોમીટર જવું હોય તો પહેલાના કેટલા? 5 રૂપિયા. તો 5-8 રૂપિયા એટલે 8 રૂપિયા ભાડું. બાકી રહ્યા કેટલા? 2 કિલોમીટર, 3 માંથી 1 તો 8 રૂપિયા વાળું જતો રહ્યું, બાકીના 2 ના 5-5-5-10 રૂપિયા, તો 10 ને 18 રૂપિયા થાય. એ રીતના છે. પણ અહીંયા કુલ કિલોમીટર કેટલા છે? x કિલોમીટર અંદર કાપવાનું છે. તો જો પ્રથમ કિલોમીટરનો ભાડું 8 રૂપિયા, બાકી x માંથી આપણી જોડે x કિલોમીટર એમાંથી એકનું ભાડું તો નક્કી થઈ ગયું 8 રૂપિયા, તો બાકીનું x માઇનસ 1 કિલોમીટર નું ભાડું બરાબર. બાકી x માઇનસ 1 ના કેટલા થાય? તો કે 5-5 રૂપિયા લેખે થાય. તો આ રીતના તમે ગણી શકો કે 1 કિલોમીટરના 5 રૂપિયા, તો x માઇનસ 1 અહીં કિલોમીટર આવશે, અહીં આવશે ભાડું રૂપિયામાં. તો આના કેટલા રૂપિયા? ફરી 1 કિલોમીટરના 5 રૂપિયા છે પછી, તો બાકી કેટલું થયું? 1 કિલોમીટર જતું હતું, x માઇનસ 1 કિલોમીટર થયું, તો x માઇનસ 1 ના કેટલા? તો આ બેનો શું કરીશું? ગુણાકાર કરીશું. તો બાકીના x માઇનસ 1 કિલોમીટરનું ભાડું બરાબર 5 ગુણ્યા x માઇનસ 1, સાદો ઉપાધિ 5x માઇનસ 5, આટલા રૂપિયા થયું. કુલ ભાડું કેટલું છે? માટે કુલ ભાડું બરાબર કેટલું? પહેલો 8 રૂપિયા વત્તા બાકીના x માઇનસ 1 કિલોમીટરના કેટલા? 5x માઇનસ 5 રૂપિયા. કુલ ભાડું આપણને આપી દીધું છે y, બરાબર. કુલ ભાડું y સાદું રૂપ આપીએ તો 5x 8 માંથી 5 જાય તો કેટલા રહે? વત્તા 3. આમ આપણું રીચર સુરેખ સમીકરણ આપણું આવી ગયું. આને આપણે રીચર સુરેખ સમીકરણના સામાન્ય સ્વરૂપે દર્શાવીએ તો કેવી રીતના? x plus by plus c બરાબર 0. બધું આ સાઈડ લઈ લઈએ તો શું હશે? આ y ને આ સાઈડ લઈ જાઓ તો 5x y પેલી સાઈડ નું માઇનસ y વત્તા 3 બરાબર 0. તો આપણું શું આવ્યું? સામાન્ય સ્વરૂપ આવ્યું આપણું રીચર સુરેખ સમીકરણ, બરાબર. હવે આનો આલેખ પણ દોરવાનો છે. તો જો આલેખ કઈ રીતે દોરી શકીએ? આલેખ માટે આપણી જોડે આ છે y બરાબર 5x વત્તા 3. જો આના બિંદુ લઈ લઈએ તો શું મળે આપણે? બે બિંદુ લઈ લઈએ x બરાબર, જો હું x 0 લઉં તો x બરાબર જો હું 0 લઉં તો આ 0 થઈ જશે, y કેટલું મળશે? 3. પણ જો હું y 0 લઈ લઉં તો કેટલું મળે? જો y બરાબર 0 લો તો 0 બરાબર 5x વત્તા 3, માટે માઇનસ 3 બરાબર 5x, માટે માઇનસ 3 ના છેદમાં 5 બરાબર x, તો કેટલો આવશે? માઇનસ 3 ના છેદમાં 5. y 0 તો x માઇનસ 3 ના છેદમાં 5 આવો આવશે. તો જો આની મદદથી આપણે આલેખ દોરીએ, તો જો આલેખ માટે એક x અક્ષ એક y અક્ષ દોરીશું. આ ઉગમ બિંદુ 0 છે બરાબર. y 1 2 3, અને ઘરે પ્લસ માં દોરીશું 1 2 3, અહીં દર્શાવીશું માઇનસ માઇનસ 1 માઇનસ 2, ચલો બિંદુ દર્શાવી 0 3. તો x 0 y 3 કયા છે? માઇનસ 3 ના છેદમાં 5, તો માઇનસ 3 ના છેદમાં 5 કયા આવે? આ સાઈડ આવશે બરાબર.
अब 3/5 करो तो तुमने कितना मिले, तो 0.6 मिले। अंक कई बाजू माइनस y तो 0 से એટલે y यहां 0 तो बिंदु x अक्ष पर आवशे એટલે અહીં કઈ આવશે બરાબર। અન m b તમને આપણે સંખ્યા દેખા પર દર્શાવતા હતા તો આપણે છેદમાં 5 છે 5 ભાગ પાડવા માઇનસ 3 વાળો પહેલો ભાગ અહીંયા ગાડી ગઈ માઇનસ 3 ના છેદમાં 5 આપણને મળી ગયું। હવે આલેખ માટે તમે આલેખમાં દોરશો તો કમ્પ્લીટ આવશે, આ આલેખ તમારો આવશે। હવે y અક્ષમાં થોડી લંબાઈ દે, આલેખ તમારો અહીં જો y = 5x + 3 બરાબર। આમ આ રીતે બિંદુ લઈને આપણે આલેખ દોરી શકીએ। જો આ તો પછી હવે અહીં આગળનો દાખલો જોઈએ। તો જો દાખલા નંબર 5 માં એક આલેખ આપેલો છે, તો આ આલેખ જો કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો આલેખ કેવો હોય, રેખા હોય, કોઈ રેખા। તો જો અહીં એક રેખા આવેલી છે તો આ આલેખ આ ચાર ઓપ્શનમાંથી આ ચાર વિકલ્પમાંથી કોનો આલેખ છે આપણે કહેવાનું છે। પહેલું છે y = x નો આલેખ છે, આ x + y = 0 નો આલેખ છે, y = 2x નો કે 2 3y = 7x નો આલેખ છે એ આપણે કહેવાનું છે ચેક કરીને। તો કેવી રીતના ચેક કરીશું, પહેલું બિંદુ છે -1 1, તો આ બિંદુઓ મૂકીને આ સમીકરણમાં જોવાનું સમાધાન કરે છે કે નહીં, જો સાચું આવે તો કહેવાનું આનો આલેખ છે। દરેક બિંદુ માત્ર એક બિંદુ માટે નહીં, આ બિંદુ ચેક કરીશું, આ બિંદુ પણ ચેક કરીશું અને છેલ્લે 1 - 1 બિંદુ પણ આપણે ચેક કરીશું। તો જો પહેલા ચેક કરીએ y = x, y = x એમાં કયો બિંદુ લઈએ આપણે, -1 1 લઈએ, -1 1 માટે x = કેટલા -1, y = કેટલા 1, પહેલો x હોય બીજો y હોય, ડાબી બાજુ શું છે, અહીંયા ગાડી ડાબી બાજુ આપી દો y છે, કેટલો છે y 1, અને જમણી બાજુ શું છે x છે, કેટલો છે x 1 છે -1 છે। તો જો આ અને આ કયું આવ્યું, અલગ અલગ આવ્યું, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી, એનો મતલબ કે આ આલેખ છે એ આનો નથી। એક જ ના આવ્યું તો આપણે આ બીજા બિંદુઓ ચેક કરવાની જરૂર નથી, જો આ બિંદુ માટે આવતું તો પછી આપણે આ બિંદુ ચેક કરતા, એમાં પણ આવતું તો આ બિંદુ ચેક કરતા, બરાબર। તો આ રીતે આપણે ચેક કરીશું, આનો આવે નહીં બરાબર, એટલે બીજું આપણે ચેક કરીશું x = y = 0। પહેલો બિંદુ લઈએ, કયો બિંદુ લઈએ, -1 1 બિંદુ લઈએ, -1 1 માં આપણું શું છે x, આ શું છે y, ડાબી બાજુ જો x + y મૂકો કિંમત, x ની કેટલી -1 -1 વત્તા y ની કેટલી 1 = 0, અને જમણી બાજુ પણ આપણી જોડે શું છે, જમણી બાજુ જોશો તમે તો 0 જ છે, 0 માટે ડાબા = જમણા આવશે। આ બિંદુ માટે આપણે આ બિંદુ પણ જોઈ લઈએ, બીજું બિંદુ 0 0 માટે, 0 0 માટે ડાબી બાજુ x + y 0 + 0 = 0, અને જમણી બાજુ શું છે, 0 જ છે, તો આમાં પણ આવે ડાબા = જમણા। હવે આપણે મિત્રો ત્રીજું બિંદુ ચેક કરીશું, પહેલામાં પણ આવ્યું, બીજામાં પણ આવ્યું, -1 1 માટે પણ આવ્યું, 0 0 માટે પણ આવ્યું, ત્રીજું પણ ચેક કરીએ, જો ત્રીજું પણ આવી જાય, ડાબી બાજુ અને જમણી બાજુ ત્રીજા બિંદુ માટે પણ સમાન થાય તો આપણે કહીશું કે આ આલેખ આ માટેનો છે, બરાબર। જોઈએ ચેક કરી, ત્રીજું બિંદુ આપણે લઈએ, કયું હતું, 1 - 1 માટે, 1 - 1 આ શું છે આપણો x, આ શું છે y છે, સમીકરણ કયું, ડાબી બાજુ x વત્તા y, x કેટલો છે 1 વત્તા y કેટલો -1, 1 - 1 = 0, અને જમણી બાજુ પણ કેટલો છે 0, માટે ડાબા = જમણા। જોયું તો ત્રણે ત્રણ બિંદુઓનું સમાધાન કોણ કરે છે, આ રેખા કરે છે, માટે અહીં
બિંદુ માટે સમીકરણ કેવું સમીકરણ દ્વિચલ સ્વરૂપ સમીકરણ કર્યું બીજું ચેક કર્યું ને આપણે x વત્તા y બરાબર 0 ત્રણે બિંદુ સમીકરણ x વત્તા y બરાબર 0 નું સમાધાન કરે છે માટે આપે આલે x વત્તા y બરાબર 0 નો છે કોણ આ x વત્તા y બરાબર 0 આ રીતે તમે આનું અને આનું પણ ચેક કરી શકો છો બરાબર તો નહીં આવે તમે જોશો તો હવે આપણે આગળનો દાખલો જોઈએ જો તો દાખલા નંબર 6 આ દાખલા એક કોયડા સ્વરૂપે આપ્યું છે એને આપણે બે ચલવાળા દ્વિચલ એટલે કે સુરેખ સમીકરણ સ્વરૂપે આ જે માહિતી આપી છે એને રજૂ કરવાનું છે અને એનો પછી આલેખ પણ દોરવાનો છે જો અચળ બળ લગાડવાથી થતું કાર્ય કોઈને બળ લગાડે તો કાર્ય થાય એવું કહેવાય આ ચોક છે એને હું ધક્કો મારું તો ખસે બળ લગાડ્યું તો કાર્ય થયું એમ કહેવાય ખસે તો બરાબર તો અચળ બળ શબ્દ કયો આવ્યો બળ કેવું છે અચળ છે થતું કાર્ય એક રાશિ જો આપણે બે ચલાઈ ધારીશું એક કાર્ય અહીં એક રાશિ મળી ગઈ કાર્ય અને બધા દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય છે તો એકને x ધારીશું એકને y અહીં આપણને બે કઈ રાશિ મળી એક મળ્યું કાર્ય અને બીજું મળ્યું અંતર અંતર કપાય ધારો કે અહીં બોક્સ છે આ બોક્સ છે એને હું ધક્કો મારું બરાબર અને એ ખસીને અહીં પહોંચે બરાબર તો આટલું અંતર કાપ્યું છે ડિસ્ટન્સ આટલું અંતર કાપ્યું છે તો એ અંતરના સમપ્રમાણમાં હોય છે કોણ કાર્ય અંતરના સમપ્રમાણમાં તો આપણે બે ચલ ધારી દઈએ પહેલા તો બળ તો અચળ છે એને ધારવાની જરૂર નથી તો જો ધારીએ ધારો કે કાર્ય ને y તથા અંતર x વડે દર્શાવો x વડે દર્શાવો તો ધારો કે લખવાની જરૂર નથી કાર્ય વ્યવહાર તથા પપાઈ અંતર ને x વડે દર્શાવી માહિતી કઈ આપી છે થતું કાર્ય અંતરના સમપ્રમાણમાં હોય છે જો થતું કાર્ય કોણ હોય સમપ્રમાણની આ નિશાની છે જે આઠમામાં આપણે ડિસ્કસ કરી હતી સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું ચેપ્ટર હતું એમાં ચલન નામ છે x આ શું છે અંતર આ શું છે કાર્ય સમપ્રમાણ એટલે બધું શું આવશે અંશમાં જ આવશે હવે આપણે ચલન કાઢવું હોય ચલન છે તો અચળાંક મૂકવો પડે બરાબર તો જો માટે y હવે બળ કેટલું આપે છે આપણે બરાબર અચળ બળ પણ આપે છે આ કાર્ય વળાંક કેટલું થાય તો કે અપાયેલ અંતર અને અચળ બળ પણ આપવામાં આવે છે તો જ્યારે ચલનમાંથી આપણે બરાબર મૂકીએ તો એક અચળ મૂકવો પડે બળ અચળ કહી દીધું છે કેટલું કીધું છે 5 કિલો તો લખીશું 5x બરાબર આ ચલન કાઢ્યું બરાબર મૂક્યું એક અચળ કિંમત મૂકી અચળ બળ ઉદ્ભવ્યું તો એક 5 એ તો y બરાબર 5x આટલું સમીકરણ બની બરાબર આને આવી રીતે પણ દર્શાવો y માઇનસ 5x બરાબર 0 આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ બરાબર હવે આપણે આનો આલેખ દોરીશું y બરાબર 5x x y જો તો x અને y x જો હું 0 લો x 0 લો તો y પણ કેટલો મળશે 0 મળશે એનો મતલબ આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે x હું 1 લઉં તો y 5 મળશે બીજું એક બિંદુ લઈએ x માઇનસ 1 લો તો માઇનસ 5 મળશે બરાબર જો તો આના માટે કઈ આને આપણે દૂર કરીએ x પર આપણે બહુ જવાનું નથી y પર 5 સુધી જવાનું 1 2 3 4 5 1 2 3 4 2 3 4 અહીં 15 સાઈડ
y अक्ष ऊपर धन पूर्णांक आवशे અહીં ઉગમ બિંદુ 0 અહીં ગાડી આવશે -1 -2 -3 -4 -8 અહીં ધન પૂર્ણાંક 1 2 3 બરાબર આપણી x અક્ષ થઈ જશે જો તો હવે દર્શાવીએ 0 0 એનો મતલબ કે આ બિંદુ બનશે 0 0 બીજું છે 1 5 બંને ઉગમ પહેલું ચરણ 1 5 એટલે એમ હશે 1 અને આ 5 આ કયો બિંદુ મળ્યો 1 બીજું બિંદુ છે -1 -5 બરાબર અહીં -1 મૂકો તો મને -5 એટલે મને મળશે -1 આ 4 અને આ થોડું લંબાઈ ગઈ છે અહીં મળશે 5 બરાબર આ બધા કેવા છે આપણા ઋણ છે આ આપણને બરાબર -1 x પર -1 અહીંયા છે y પર કઈ છે અહીં એટલે આવશે -1 -5 જો તો આને જોડી આપું અહીં કોશિશ કરું છું થોડી તમારે આલેખમાં વ્યવસ્થિત આવશે ફૂટપટ્ટીથી જોડતો આપણે સેટ પર જોડતો બરાબર -1 -5 આ આપણો આલેખ આવ્યો પણ હવે બરાબર 5x આમ આલેખ દ્વારા રજૂ કરી શકાય આ એક ફૂટ પ્રશ્ન હતો એને આપણે ધારી લીધી બે રાશિ x કાર્યને અંતરને y અને એનું સમીકરણ લાવ્યા આ સમપ્રમાણમાં છેદાંશમાં અભ્યસ્ત તો છેદમાં y બરાબર અચળ છે આ પર 5x સૂત્ર આ નીચેના સુદેક સમીકરણ સ્વરૂપે આપણે લખી શકીએ અને આ એનો બિંદુ લઈને આ લઈ બરાબર યામ લઈને તો જો હવે આપણે